श्री हरिरायजी महाप्रभुजी रचित ग्रंथ भाव साधक बाधक निरूपणम। आ ग्रंथ में श्री ठाकुर जी में भाव क्यारे थाय अने क्यारे न थाय ते बतावियु छे। छ श्लोकों थी भावनी साधकता अने त्रण श्लोकों थी भावनी बाधकता बतावी छे। જ્યારે વિષયોમાંથી જન્મતા સુખોમાં દુઃખોની જેમ વૈરાગ્ય જન્મે, જ્યારે હૃદયમાં રહેલા દોષોને દૂર કરનાર સત્સંગ મળે, જ્યારે શ્રી આચાર્ય ચરણના બંને ચરણ કમળોમાં વિમળ ભાવ થાય, ત્યારે શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવા કરવા મન તત્પર બને છે। જ્યારે સતત શ્રી હરિના દર્શન કરવા માટે ચિત્તમાં ચિંતા થઈ રહી હોય, જ્યારે શ્રી હરિના ચરણ સ્પર્શ કરવા માટે હૃદયમાં તાપ ક્લેશ થાય, જ્યારે હૃદયમાં ચંચળતાને કારણે દુઃખ થાય, ત્યારે ભગવાન કૃષ્ણ પ્રત્યેનો વ્યસનભાવ પ્રગટ થાય છે। જ્યારે હૃદયમાં દીનતા સાથે નિરઅભિમાનપણું આવે, જ્યારે હૃદયમાં કોઈ પણ પ્રકારની લોક પ્રતિષ્ઠાની ઈચ્છા ન રહે, જ્યારે ખરાબ બુદ્ધિવાળા લોકો તેમના દુષ્ટ સ્વભાવને લઈને નિંદાયુક્ત વચનો કહે, ત્યારે અંતઃકરણમાં જરા પણ દુઃખ ન થાય, ત્યારે વ્રજના અધિપતિ એવા સાક્ષાત શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં ભક્તિનો ઉત્તમ ભાવ સિદ્ધ થાય છે। જ્યારે આપણા બધા લૌકિક પ્રયત્નો નિષ્ફળ જાય, જ્યારે શાસ્ત્રમાં જણાવેલા ધર્મો યાદ ન આવે, અને જ્યારે ઉત્તમો ઉત્તમ વિદ્યા પણ શાંતિ આપનારી ન થાય, ત્યારે શુદ્ધ પુષ્ટિ જીવ અનન્ય ભાવથી દરેક ધર્મોનો ત્યાગ કરી શ્રી હરિના ચરણમાં જ પોતાની બુદ્ધિને સ્થિર કરે છે। જ્યારે શ્રી હરિમાં પરાયણ થયેલા ભક્તો સત્સંગ કરવા એકઠા થઈ શ્રી હરિને કરેલા નિવેદનનું સ્મરણ કરે છે, જ્યારે કેવળ પ્રભુમાં બુદ્ધિ પરોવી અન્ય કોઈ પણ પુરુષ કે દેવતા સાથે સાધારણ પણ સંબંધ ધરાવતા નથી, જ્યારે પુષ્ટિ માર્ગમાં અડગ વિશ્વાસ કાયમ રહે છે, ત્યારે ભક્તોનો ભાવ પ્રભુમાં કાયમ માટે સ્થિર થાય છે। જ્યારે જગતમાં નિષ્ઠાવાળી બુદ્ધિ અત્યંત શાંત થઈ જાય છે, જ્યારે પ્રભુની કોઈ પણ એક અલૌકિક લીલાનું હૃદયમાં રટણ થાય છે, જ્યારે સંસારમાં તટસ્થતા રાખીને ભક્ત મૌન ધારણ કરે છે, ત્યારે તેવા ભક્તોની બુદ્ધિ કેવળ ભગવાનમાં જ એક નિષ્ઠાવાળી થઈને રહે છે। જ્યારે ચિત્ત પ્રભુનું સ્મરણ છોડીને લૌકિક ફળનું સ્મરણ કરવામાં રોકાય છે, જ્યારે પ્રભુની સેવા કરવા માટે સર્જાયેલું શરીર પરોપકારના કાર્યો કરવામાં તત્પર બને છે, જ્યારે ભગવદીઓનો સંગ કરવામાં આવતો નથી, ત્યારે દેહ ઇન્દ્રિય બુદ્ધિ વગેરે બગડતા શ્રી કૃષ્ણમાં ભાવ કેવી રીતે થઈ શકે। જ્યાં સુધી શ્રી હરિના ચરણ કમળમાં સ્નેહ થાય નહીં, જ્યાં સુધી જગતમાં તુચ્છ ફળવાળા વિષય સુખમાં દ્રઢ સ્નેહ હોય, જ્યાં સુધી સર્વ સંતાપને હરનારા પ્રભુનું ગુણગાન કરવામાં કોઈ પણ જાતનો પ્રયાસ કરવામાં ન આવે, ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણમાં ઉત્તમો ઉત્તમ ભાવ થતો નથી। જ્યાં સુધી શ્રી હરિથી વિમુખ રહેતા લોકોના દેશમાં નિવાસ કરવામાં આવે, જ્યાં સુધી લૌકિક આસક્તિઓમાં મનથી વિરક્તિ ન થાય, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ તેમના ગુણ સહિત ચિત્તમાં ન બિરાજે, ત્યાં સુધી તેમનામાં કેવી રીતે ભાવ થાય। શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત ગ્રંથ ભાવ સાધક બાધક નિરૂપણમ। આ ગ્રંથમાં શ્રી ઠાકોરજીમાં ભાવ ક્યારે થાય
અને ક્યારે ન થાય તે બતાવ્યું છે.